કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.5ના 6 દાખલા કમ્પ્લીટ કર્યા હતા. આપણે ત્યારે વાત કરી હતી કે હવે પછીના લેક્ચરમાં આપણે આગળ જોઈશું. તો સ્વાધ્યાય 5.5ના 7મા દાખલાની રકમ આ પ્રમાણે છે. વાય બરાબર લોગ એક્સ, ઘાતમાં એક્સ છે એટલે ચલ રેસ ટુ ચલ સ્વરૂપ થયું, પ્લસ એક્સ રેસ ટુ લોગ એક્સ. તો આધારમાંય ચલ છે ને ઘાતાંકમાંય ચલ છે એટલે એનો મતલબ એવો થયો કે ચલ રેસ ટુ ચલ સ્વરૂપ છે. તો બંને ચલ રેસ ટુ ચલ સ્વરૂપ છે એટલે ડાયરેક્ટ વિકલન ન થાય એટલે એને સૌથી પહેલાં આપણે ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે. ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે આપણે ઈ રેસ ટુ લોગ લગાડીશું બંને પદમાં. તો વાય બરાબર આ ઈ રેસ ટુ, આ પદ છે એને ઈ રેસ ટુ લોગ લગાડતા ઘાત આગળ આવે એક્સ લોગ કાઉન્સમાં લોગ એક્સ ઈ રેસ ટુ એક્સ, ઘાત છે ઘાતમાં એક્સ છે એને આપણે લોગની આગળ ઉતારી લેશું. તો એક્સ આ ઘાત લખીને પછી લોગ લખવાનો ને પછી આધારવાળું પદ લખવાનું એટલે લોગ એક્સ. એ જ ટાઈપનું આપણે અહીંયા કરીશું. ઈ રેસ ટુ ઘાતમાં લોગ એક્સ છે તો આ લોગ એક્સ અને પછી લોગ લખી અને પદ એટલે આધાર એક્સ એટલે આધાર એક્સ. તો ચલ રેસ ટુ ચલ સ્વરૂપને આપણે ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કર્યું આપણે સમજાવ્યું છે એ પ્રમાણે બરાબર. વાય બરાબર એક્સ રેસ ટુ એક્સ આપણે એક્ઝામ્પલ લીધેલું હતું. વાય બરાબર એક્સ રેસ ટુ એક્સ આ એક્ઝામ્પલ આપણે જે દર્શાવ્યું હતું બરાબર. આને આપણે બંને બાજુ લોગ લગાડી, બંને બાજુ લોગ લગાડી લોગ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ રેસ ટુ એક્સ, લોગ એક્સ રેસ ટુ એક્સ. પછી આપણે કરતા બનાવીએ અથવા તો પહેલા લોગ વાય આ ઘાત આગળ ઉતરે એટલે એક્સ ઇન્ટુ લોગ એક્સ, અને હવે વાયને કરતા બનાવો એટલે આનો આધાર ઈ હોય એટલે સામેનું પદ ઈ રેસ ટુ થાય. તો આ ઈ રેસ ટુ થયું. તો હવે આપણે ડાયરેક્ટ અહીંથી અહીંયા વિચારો તો ડાબી બાજુ વાયનો વાય જ છે, જમણી બાજુ એક્સ રેસ ટુ એક્સ હતું એનું ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એક્સ થઈ ગયું. એક્સ રેસ ટુ એક્સ છે એમાં આપણે ઈ રેસ ટુ લોગ લગાડ્યું એટલે ઘાત છે એ લોગની આગળ ઉતરી ગઈ. તો આપણે અહીંયા આ સ્ટેપમાંથી આ સ્ટેપ ડાયરેક્ટ લખીએ છીએ. આ ચલ રેસ ટુ ચલ સ્વરૂપ છે, આ ઘાતાંકીય સ્વરૂપ છે, આનું વિકલન શક્ય નથી. આનું વિકલન શક્ય છે એટલે આપણે વિકલન થઈ શકે એવા સ્વરૂપમાં રૂપાંતરિત કરીએ છીએ. તો અહીંયા એ પ્રમાણે બંને પદ જે છે એને આપણે વિકલન થઈ શકે એવા સ્વરૂપમાં રૂપાંતર કર્યું છે. હવે આપણે એનું વિકલન કરીએ છીએ. તો આગળ વિકલન કરતા એક્સની સાપેક્ષે વિકલન કરતા તો એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો વાયનું ડાબી બાજુ વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ, વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ, જે તે પદ એટલે ઈ રેસ ટુ એક્સ લોગ લોગ એક્સ, મોટા કાઉન્સમાં ઘાતનું વિકલન, ઘાતનું વિકલન. તો ઘાતનું વિકલન એટલે ઘાતમાં બે પદ ગુણાકારમાં આવે, પહેલું એક્સ અને બીજું લોગ લોગ એક્સ. પહેલું એમ નામ લોગ લોગ એક્સનું વિકલન. તો બાયણાની બાજુ લોગ છે, બાર લોગ છે તો એનું વિકલન વન અપોન લોગ એક્સ. તો આ વન અપોન લોગ એક્સ અને ફરી પાછું આ લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ થાય તો આ વન અપોન એક્સ. તો આ કાઉન્સની અંદર નાના કાઉન્સની અંદર આપણે દર્શાવ્યું છે વન અપોન એક્સ ઇન્ટુ લોગ એક્સ, આટલા પદનું વિકલન છે લોગ લોગ એક્સ. એક પદ એક્સ છે ને બીજું પદ લોગ લોગ એક્સ છે, બે પદ ગુણાકારમાં છે તો પહેલું એમનામ બીજાનું વિકલન. તો આટલાનું વિકલન આ થાય કાઉન્સમાં દર્શાવ્યું, આ લોગનું વિકલન વન અપોન આ એકના છેદમાં કાઉન્સ અને આ લોગનું વિકલન એકના છેદમાં આ, પ્લસ બીજું એમનામ, બીજું એમનામ એટલે લોગ લોગ એક્સ, લોગ લોગ એક્સ બીજું એમનામ પહેલાંનું વિકલન એટલે એક્સનું વિકલન વન, એક્સનું વિકલન ઇન્ટુ વન આ ઇન્ટુ વન. તો આપણે આનું આપણે વિકલન છે એ કમ્પ્લીટ કર્યું. હવે આપણે આનું વિકલન ટૂંકમાં કરવાની વાત છે. તો પ્લસ નિશાની આ પ્લસ, જે તે પદ એટલે ઈ રેસ ટુ લોગ લોગ એક્સ
મોટા કાઉન્સમાં ઘાતનું વિકલન, લોગ એક્સનું વિકલન અને પાછું ઇન્ટુ લોગ એક્સ, લોગ એક્સ લોગ એક્સ ગુણાકારમાં છે તો પહેલું એમનામ લોગ એક્સ, બીજાનું વિકલન આ લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ તો છેદમાં એક્સ જવા દઉં, પ્લસ બીજું એમનામ પહેલાંનું વિકલન તો લોગ એક્સ અપોન એક્સ. તો હવે સાદું રૂપ આપતા આ જે ઘાતાંકીય સ્વરૂપ છે એને ફરી પાછું રકમમાં રૂપાંતર કરતા આની જગ્યાએ આ બે સેમ છે, આની જગ્યાએ આ લખ્યું છે તો હવે આની જગ્યાએ આપણે આ લખી શકીએ તો આપણે આ પદ જે છે એની જગ્યાએ આપણે લોગ એક્સ રેસ ટુ એક્સ, લોગ એક્સ રેસ ટુ એક્સ મોટા કાઉન્સની અંદર આનું સાદું રૂપ, તો આનું સાદું રૂપ એક્સ એક્સ ઉડી ગયા, આ એક્સ એક્સ અંશ અને છેદમાં એક્સ એક્સ ગુણાકારમાં છે બરાબર, અહીંયા ભાગાકાર ગુણાકારની નિશાની દર્શાવો એટલે એક અંશમાં છે ને એક છેદમાં એક્સ છે એટલે એક્સ એક્સ કેન્સલ તો વન અપોન લોગ એક્સ વધશે, તો એકના છેદમાં લોગ એક્સ પ્લસ લોગ લોગ એક્સ પ્લસ આ બીજું પદ, તો આ પણ રકમમાં ઘાતાંકીય પદ છે એને રકમમાં જે પદ છે એમાં રૂપાંતરિત કરતા જ એક્સ રેસ ટુ લોગ એક્સ લખાય એની જગ્યાએ, તો એક્સ રેસ ટુ લોગ એક્સ. હવે આનું સાદું રૂપ આપણે આપવાનું છે આ બીજા પદનું, આ લખ્યું આપણે આ જે છે એ આ લખ્યું. હવે આપણે આનું સાદું રૂપ, તો આનું સાદું રૂપ શું થાય તો લોગ એક્સના છેદમાં એક્સ, લોગ એક્સના છેદમાં એક્સ, એકનું એક પદ બે વખત છે વચ્ચે સરવાળાની નિશાની છે એટલે સરવાળો થાય, તો અંશમાં ટુ લોગ એક્સ બે વખત પદ થયું એટલે ટુ લોગ એક્સ અપોન એક્સ. હવે આપણે આ સાદું રૂપ કમ્પ્લીટ થઈ ગયું ને અહીંયા જવાબ આવી જ ગયો છે આપણે, હવે અહીંયા આપણે કમ્પ્લીટ, હવે કાંઈ બીજું કાંઈ સાદું રૂપ આપી શકાય એમ છે નહીં આગળ એટલે આપણે આ જવાબ આવી જ ગયો છે. પરંતુ ટેક્સ્ટ બુકમાં જે જવાબ છે એ પ્રમાણે આપણે સાદું રૂપ આગળ આપી અને એમાં જે જવાબ છે એ પ્રમાણે લઈ આવવા માટે આપણે અહીંયા લોગ એક્સ છે આ બંને પદ છે એમાં લોગ એક્સ છેદમાં છે આના છેદમાં નથી, તો લોગ એક્સ લસા લઈ બરાબર, લોગ એક્સ લસા લઈએ એટલે બેના છેદમાં લોગ એક્સ થઈ ગયું, એ લોગ એક્સને બહાર કાઢો એટલે ઉપર એ લોગ એક્સની એક્સ ઘાત છે નીચે લોગ એક્સની એક ઘાત છે, તો ભાગાકારમાં પદ હોય એટલે ઘાતાંકની બાદ બાકી થાય, તો અહીંયા આપણે લોગ એક્સ લસા લેશું એટલે વન પ્લસ લોગ લોગ એક્સ ઇન્ટુ લોગ એક્સ, આ લોગ એક્સ અહીંયા ગુણાશે, ગુણાશે એટલે છેદમાં લોગ એક્સ થયું, એ લોગ એક્સ આપણે આગળ બહાર કાઢી લીધું, બહાર કાઢીને આપણે આની ઘાતમાં ચડાવી દીધું, અંશમાં ઘાતમાં ચડાવી દીધું, તો ભાગાકારમાં છે એટલે લોગ એક્સની એક્સ ઘાત છેદમાં લોગ એક્સની એક ઘાત, તો એક ઘાત અહીંયા બાદ થાય, તો આ પ્રમાણે થાય લોગ એક્સની એક્સ માઇનસ વન ઘાત ઇન્ટુ એક્સ માઇનસ વન ઘાત ઇન્ટુ અહીંયા વન પ્લસ લોગ લોગ એક્સ, લોગ લોગ એક્સ ઇન્ટુ લોગ એક્સ, આ લસા લેવાઈ ગયો, આ લોગ એક્સ છે એ લસા લેવાઈ ગયો એટલે આટલું થયું, પ્લસ અહીંયા એ જ પ્રમાણે છેદમાં એક્સ છે તો એક્સની એક ઘાત છે, અહીંયા એક્સની લોગ એક્સ ઘાત છે, તો અહીંયા આધાર તરીકે બંનેમાં એક્સ છે, ઘાતાંક બેનો જુદો જુદો છે, ભાગાકારમાં હોય એટલે ઘાતાંકની બાદ બાકી થાય, તો એક્સ રેસ ટુ લોગ એક્સ ઘાત છે એમાંથી એક બાદ થાય, લોગ એક્સ માઇનસ વન ઘાતમાં લોગ એક્સ માઇનસ વન ઇન્ટુ ટુ લોગ એક્સ ઇન્ટુ ટુ લોગ એક્સ એમનામ, તો આ ટુ લોગ એક્સ, તો આ રીતનું સાદું રૂપ જે છે એ ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલે આપણે આ સ્ટેપ છેલ્લું દર્શાવ્યું, બાકી અહીંયા સુધી સાદું રૂપ આપેલું હોય તો પણ એ જવાબ જ ગણાય. આ સાતમા દાખલો જે છે એનો જવાબ અહીંયા સુધી ટૂંકમાં લેવાનો છે. બે પદ સરવાળામાં આપેલા હોય ત્યારે બંને બાજુ સીધો લોગ ન લાગે એટલે આપણે વિકલન કરવા માટે સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું, એનો મતલબ એવો થયો કે ચલ રેસ ટુ ચલ સ્વરૂપ છે એને ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર ડાયરેક્ટ ત્યાં કરી નાખવાનું, તે જ પદને ડાયરેક્ટ ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કરો તો તેનું વિકલન છે એ ઇઝી થઈ જાય.
બરાબર, ગઈકાલે મેં સમજાવ્યું હતું એ પ્રમાણે સરવાળામાં બે પદ હોય તો બંને બાજુ લોગ લગાડાય નહીં, વાય બરાબર યુ પ્લસ વી આ ટાઈપનું હોય તો લોગ વાય બરાબર લોગ યુ પ્લસ લોગ વી આવું લખી શકીએ નહીં. તો અહીંયા સાતમા દાખલો છે એનું કમ્પ્લીટ થઈ ગયું છે એનો. ગઈકાલે આપણે આ ટાઈપનો એક છેલ્લો દાખલો જોયો હતો એ ટાઈપનો સેમ ટુ સેમ જ દાખલો છે. હવે આના પછી આપણે આઠમા દાખલાની રકમ જોઈશું. આઠમા દાખલાની રકમ આપણે જોઈએ તો એ આ પ્રમાણે છે. આઠમા દાખલાની રકમ આ પ્રમાણે છે. સાઇન એક્સની એક્સ ઘાત પ્લસ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ. સાઇન એક્સની એક્સ ઘાત પ્લસ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ. તો સાઇન એક્સની એક્સ ઘાત આપણે અહીંયા દર્શાવી છે. તો બે પદ સરવાળામાં આપ્યા છે, બંને પદ પહેલાં જોઈ લેવાના. આપણે વિકલન કરવું છે તો વિકલન થઈ શકે એવું સ્વરૂપ છે કે નહીં એ પહેલાં ચેક કરી લેવાનું. જેવું વિકલન થઈ શકતું હોય તો ડાયરેક્ટ વિકલન કરવું, વિકલન નથી થઈ શકતું તો આપણે જે તે પદનું વિકલન નથી થતું તે પદને આપણે વિકલન કરી શકાય એવા સ્વરૂપમાં રૂપાંતરિત પહેલાં કરીશું. તો અહીંયા ચલ રેસ ટુ ચલ સ્વરૂપ છે એટલે એનું વિકલન ન થાય તો એને આપણે ઘાતાંકીય સ્વરૂપમાં આગળ દાખલામાં કર્યું એ પ્રમાણે રૂપાંતર પહેલાં કરવું પડે. અહીંયા સાઇન ઇન્વર્સ રૂટ એક્સ, તો સાઇન ઇન્વર્સનું વિકલનથી પરિચિત છીએ તો અહીંયા આપણે સિમ્પલ જ છે, પ્રતિવિધેય છે સાઇન ઇન્વર્સ. તો સાઇન ઇન્વર્સના વિકલનથી આપણે પરિચિત છીએ એટલે અહીંયા આપણે વિકલન કરી શકાય એવું સ્વરૂપ છે એટલે એને કાંઈ ફેરવવાની જરૂર છે નહીં. તો આપણે આ પદને ફેરવતા ઈ રેસ ટુ એક્સ લોગ સાઇન એક્સ, ઈ રેસ ટુ લોગ સાઇન એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ. જો બીજું પદ આપણે એમનું રાખ્યું, બીજા પદને આપણે કાંઈ બતાવ્યું નથી, શું કરવા બતાવ્યું નથી તો એનું વિકલન શક્ય છે. જેનું વિકલન શક્ય છે એને કાંઈ કરવાનું થતું નથી, જેનું વિકલન નથી થતું એને વિકલન કરી શકાય એવા સ્વરૂપમાં આપણે ફેરવવું પડે. તો આપણે પહેલું પદ છે એને ફેરવવાની જરૂર હતી એટલે એને ફેરવું, બીજું એમનું રાખ્યું છે. હવે બે પદનું વિકલન શક્ય છે એટલે હવે આપણે વિકલન કરીશું. તો ડાબી બાજુ વાયનું વિકલન લખવું પડે, ડાબી બાજુ વાયનું વિકલન લખવું પડે તો ડીવાય બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ લોગ સાઇન એક્સ, જે તે પદ ઇન્ટુ ઘાતનું વિકલન, જે તે પદ ઇન્ટુ ઘાતનું વિકલન. ઘાતનું વિકલન એટલે પહેલું એમ નામ, બીજાનું વિકલન તો લોગનું વન અપોન સાઇન, સાઇનનું કોસ એક્સ, અંશમાં લોગ સાઇન એક્સનું વિકલન. લોગ સાઇન એક્સનું વિકલન તો લોગનું વિકલન, પહેલાં લોગ બહારના ભાગમાં લોગ છે, સૂર્યક્રમમાં સંયોજન લાગુ પડે, સૂર્યક્રમમાં સંયોજન એટલે લોગનું પહેલાં વિકલન થાય તો વન અપોન સાઇન એક્સ, પછી સાઇન એક્સનું વિકલન કોસ એક્સ, પ્લસ બીજું એમ નામ એટલે લોગ સાઇન એક્સ એમ નામ, અને પહેલાંનું વિકલન એટલે એક્સનું વિકલન વન, તો એક્સનું વિકલન વન. અહીંયા આપણે પૂરું થયું, આ પહેલાં પદનું વિકલન પૂરું થયું. હવે બીજા પદનું વિકલન તો સાઇન ઇન્વર્સ રૂટ એક્સ, સાઇન ઇન્વર્સ રૂટ એક્સ એ પણ સૂર્યક્રમમાં સંયોજન છે, બાયણે સાઇન ઇન્વર્સ છે, અંદર રૂટ એક્સ છે, તો બાયણેનું સાઇન ઇન્વર્સ છે એનું વિકલન. તો સાઇન ઇન્વર્સનું વિકલન આપણે જાણીએ છીએ એ પ્રમાણે સાઇન ઇન્વર્સનું વિકલન ડી બાય ડી એક્સ સાઇન ઇન્વર્સ એક્સ, સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન વન અપોન રૂટ ઓફ વન માઇનસ એક્સ સ્ક્વેર. સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન વર્ગમૂળમાં છેદમાં વર્ગમૂળમાં વન માઇનસ એક્સ સ્ક્વેર એટલે આનો સ્ક્વેર, પછી એક્સનું વિકલન વન તો વન ગુણાકારમાં એક્સનું વિકલન વન. આ સાઇન ઇન્વર્સનું વિકલન પૂરું થયું, પછી આ પદનું વિકલન એટલે એક્સ અહીંયા છે તો એક્સનું વિકલન વન હોય એટલે આપણે દર્શાવતા ના હોય એટલે સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન વન અપોન રૂટ ઓફ વન માઇનસ એક્સ સ્ક્વેર આપણે અગાઉ લખાવેલું જ છે. એ મુજબ અહીંયા સાઇન ઇન્વર્સ રૂટ એક્સ, તો સાઇન ઇન્વર્સનું વિકલન એકના છેદમાં વર્ગમૂળમાં વન માઇનસ
x સ્ક્વેર, x સ્ક્વેર એટલે રૂટ x નો સ્ક્વેર, તો રૂટ x નો સ્ક્વેર એટલે ખાલી x જ થયું, રૂટ x નો સ્ક્વેર તો રૂટ ને સ્ક્વેર બે કેન્સલ થઈ જાય એટલે ખાલી x વધે, તો આપણે અહીંયા રૂટ x નો સ્ક્વેર લખ્યો છે આ સૂત્ર પ્રમાણે. સાઇન ઇન્વર્સ x નું આપણે વિકલન દર્શાવ્યું જ છે, એક્સ સ્ક્વેર એટલે આનો સ્ક્વેર, આનો સ્ક્વેર જે થતો હોય અહીંયા મૂકવાનો, તો અહીંયા આનો સ્ક્વેર શું થાય, રૂટ એક્સનો સ્ક્વેર શું થાય, તો એક્સ ખાલી થાય એટલે ખાલી એક્સ. પછી રૂટ એક્સનું વિકલન એ પાછું અહીંયા દર્શાવવું પડે, રૂટ એક્સનું વિકલન વન અપોન ટુ રૂટ એક્સ. રેડી, સાઇન ઇન્વર્સ રૂટ એક્સ એનું વિકલન આટલું થાય. પહેલાં સાઇન ઇન્વર્સનું વિકલન તો આ સૂત્ર પ્રમાણે એકના છેદમાં વર્ગમૂળમાં વન માઇનસ એક્સ સ્ક્વેર, પછી રૂટ એક્સનું વિકલન વન અપોન ટુ રૂટ એક્સ. હવે આગળ સાદુરૂપ આપતા આ કોની જગ્યાએ દર્શાવ્યું હતું, તો આની જગ્યાએ, તો ફરી પાછું આપણે રૂપાંતર કરી સાઇન એક્સની એક્સ ઘાત ઇન્ટુ એક્સ કોસના છેદમાં સાઇન એટલે કોટ એક્સ, તો આ કોટ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ, આ લોગ સાઇન એક્સ અહીંયા કાઉન્સ પૂરો, પ્લસ આનું સાદુરૂપ આટલું થાય, આ ટુ આઈ રૂટમાં છે, આઈ રૂટમાં છે તો બંને રૂટ છે, બરાબર, બંને પદ રૂટમાં છે તો આ એક્સ છે એ આપણે આ રૂટને આપી દઈએ, તો વર્ગમૂળમાં વન, વન છે એને એક્સ ગુણી નાખીએ એટલે એક્સ થાય, અને આને એક્સ ગુણી નાખો એટલે એક્સ સ્ક્વેર થાય. ફરી પાછું આમાંથી એક્સ કોમન કાઢો તો રૂટ એક્સ કોમન નીકળી જાય, એક્સ કોમન કાઢ તો રૂટની અંદર છે એટલે રૂટ એક્સ બાયણે નીકળે એટલે ફરી પાછું આ પદ આવી જાય, તો ટુ વર્ગમૂળમાં એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. આ બે રૂટ ભેગા કરી દીધા, બે રૂટમાં જ છે એટલે બે ભેગું કરી દીધું, તો એક્સ અંદર ગુણાઈ જાય, એક્સ છે એ આની અંદર ગુણાઈ જાય, તો અહીંયા એક્સ ગુણો એટલે એક્સ થાય, અને અહીંયા એક્સ ગુણો એટલે એક્સ સ્ક્વેર થઈ જાય. તો અહીંયા આપણે સ્વાધ્યાય 5.5નો આઠમો દાખલો છે એ કમ્પ્લીટ કર્યો, બરાબર. આ રીતે હવે નવમા દાખલાની રકમ આ પ્રમાણે છે. નવમા દાખલાની રકમ આ પ્રમાણે છે, એક્સ રેસ ટુ સાઇન એક્સ, એક્સ રેસ ટુ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ રેસ ટુ કોસ એક્સ. તો અહીંયા આપણે બંને પદ છે એ ચલ રેસ ટુ ચલ સ્વરૂપમાં છે, જુઓ બંને પદ ચલ રેસ ટુ ચલ સ્વરૂપમાં છે, જુઓ. એનો મતલબ એવો થયો કે બંને પદને આપણે ઘાતાંકીય સ્વરૂપમાં વિકલન કરવા માટે સૌથી પહેલાં ફેરવવા પડે, બંને પદમાંથી ચલ રેસ ટુ ચલ સ્વરૂપ છે એટલે ડાયરેક્ટ વિકલન બંનેમાંથી એકનું શક્ય નથી, તો આપણે એને ચલ રેસ ટુ ચલ સ્વરૂપમાં ફેરવા માટે ઈ રેસ ટુ આ ઘાત આગળ ઉતારતા સાઇન એક્સ આગળ ઇન્ટુ લોગ એક્સ પ્લસ ઈ રેસ ટુ ઘાત આગળ ઉતારતા કોસ એક્સ આગળ લોગ સાઇન એક્સ. હવે બંને પદનું વિકલન શક્ય છે, તો બંને પદનું વિકલન કરવા માટે ડાબી બાજુ આપણે વિકલન ડીવાય બાય ડીએક્સ દર્શાવ્યું છે, જે તે પદ ઇન્ટુ ઘાતનું વિકલન, જે તે પદ ઇન્ટુ ઘાતનું વિકલન, તો ઘાતનું વિકલન એટલે પહેલું એમ નામ, બીજાનું વિકલન લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ, પહેલું એમ નામ બીજાનું વિકલન લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ, તો આ એક્સ છેદમાં પ્લસ બીજું એમ નામ લોગ એક્સ સાઇન એક્સનું વિકલન તો કોસ એક્સ, તો આ બીજું પદ એમનું સાઇન એક્સ અને લોગ એક્સ આ બે પદ ગુણાકારમાં છે એટલે ઘાતનું જ્યારે વિકલન કરવાની વાત આવે ત્યારે ઘાતમાં ગુણાકાર છે એટલે ગુણાકારનો નિયમથી વિકલન થાય, તો પહેલું એમનમ એટલે સાઇન એક્સ એમનમ, બીજું લોગ એક્સનું વિકલન તો સાઇન એક્સ એમનમ લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ, વન અપોન એક્સ એટલે આપણે એક્સ છેદમાં મૂકી દીધો પ્લસ બીજું એમનમ એટલે લોગ એક્સ પદ એમનમ, અને સાઇન એક્સનું વિકલન તો સાઇન એક્સનું વિકલન કોસ એક્સ થાય એ આપણે જાણીએ છીએ. સેમ ટુ સેમ આપણે અહીંયા બાજુમાં બીજા પદનું વિકલન દર્શાવવાનું છે, તો જે તે પદ એટલે ઈ રેસ ટુ કોસ એક્સ લોગ સાઇન એક્સ. કોસ એક્સ લોગ સાઇન એક્સ જે તે પદ ઘાતનું વિકલન કાઉન્સમાં ઘાતનું વિકલન તો કોસ એક્સ એમનમ, કોસ એક્સ પહેલું એમનમ બીજાનું વિકલન લોગ સાઇન એક્સનું વિકલન, લોગનું વન અપોન સાઇન એક્સ અને સાઇન એક્સનું કોસ એક્સ પ્લસ
log sin x plus log sin x into log sin x into cos x નું વિકલન minus sin x cos x નું વિકલન minus sin x અહીંયા cos x અને log sin x આ બે પદ ગુણાકારમાં છે log sin x અને cos x આ બે પદ ગુણાકારમાં છે તો એમાં ગુણાકારના નિયમથી વિકલન કરીશું પહેલું એમનો એટલે cos x એમનો બીજાનો વિકલન તો આ log નું વિકલન 1 upon sin અને sin નું વિકલન cos x તો આ log sin x નું વિકલન આ કૌંસમાં દર્શાવ્યું છે પ્લસ બીજું એમનો પહેલાનો વિકલન તો cos x નું વિકલન minus sin x તો અહીંયા દર્શાવ્યું છે રેડી હવે આપણે આગળ આનું સાદુરૂપ આપીએ તો આ કોની જગ્યાએ લખેલું છે આ પદ તો આની જગ્યાએ લખ્યું છે એનો મતલબ એવો થયો કે ફરી પાછું આની જગ્યાએ આપણે આ પદ દર્શાવી શકીએ તો x રેસ ટુ sin x આનું સાદુરૂપ જે આપી શકાતું હોય તે આપવાનું તો અહીંયા sin x upon x sin x upon x plus log x into cos x plus આ બીજું પદ બીજું પદ કોની જગ્યાએ છે તો આની જગ્યાએ છે એનો મતલબ એવો થયો કે આપણે આની જગ્યાએ આપણે આ પદ દર્શાવી શકીએ તો sin x ની cos x ઘાત ઇન્ટુ cos x cos ના છેદમાં sin એટલે cot x તો cos x ઇન્ટુ cot x માઇનસ આ માઇનસ બહાર કાઢી લીધા આ માઇનસ છે અહીંયા લઈ લીધા એટલે પ્લસ ની જગ્યાએ માઇનસ થઈ ગયા આ sin x ઇન્ટુ log sin x ઇન્ટુ log sin x આ નવમો દાખલો છે એ કમ્પ્લીટ થઈ ગયો બંને પદ બરાબર આવા ત્રણ દાખલાઓ જે છેલ્લે આપણે આજે કર્યા ત્રણે ત્રણ દાખલામાં એક જ ટાઈપની મેથડથી બરાબર ચલ રેસ ટુ ચલ ટાઈપના દાખલા આવે તો એને આપણે ઘાતાંકીય સ્વરૂપમાં આ ટાઈપનું પદ આવે આપણે કીધું એ પ્રમાણે ચલ રેસ ટુ ચલ ટાઈપનું પદ આવે તો એને ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતરિત કરી અને પછી આપણે એનું વિકલન કરીએ છીએ દસમો દાખલો એની રકમ આ પ્રમાણે છે દસમા દાખલાની રકમ આ પ્રમાણે છે e રેસ ટુ x cos x પ્લસ x સ્ક્વેર પ્લસ વન છેદમાં x સ્ક્વેર માઇનસ વન જો અહીંયા બે પદ દર્શાવ્યા છે એક આ પદ છે પ્લસ નિશાની છે અને આ બીજું પદ છે તેનું વિકલન કરવાની વાત છે તો પહેલા પદમાં જોતા ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ તો ઈ રેસ ટુ નહીં પણ એક્સ રેસ ટુ છે સોરી એક્સ રેસ ટુ એક્સ કોસ એક્સ છે એક્સ રેસ ટુ એક્સ કોસ એક્સ છે એનો મતલબ એવો થયો આધારમાંય ચલ છે અને ઘાતાંકમાંય ચલ છે તો આધાર અને ઘાતાંક બંનેમાં ચલ હોય એટલે એનો મતલબ એવો થયો કે આ ચલ રેસ ટુ ચલ સ્વરૂપ છે તો એનું વિકલન શક્ય નથી એટલે આપણે એને સૌથી પહેલાં બરાબર ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કરીશું તો ઈ રેસ ટુ ઘાત આગળ તો એક્સ કોસ એક્સ એમનો એક્સ કોસ એક્સ ઘાત લખીને પછી લોગ પછી આ પદ આધાર એટલે એક્સ પ્લસ આ બીજું પદ એમનો એનું વિકલન શક્ય છે બરાબર કારણ કે ભાગાકારમાં છે તો એનું વિકલન શક્ય છે એટલે ભાગાકારમાં છે એટલે એને એમનેમ રાખીશું હવે આપણે વિકલન દર્શાવશું તો વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ જે તે પદ આ જે તે પદ ઘાતનું વિકલન તો એક્સ કોસ એક્સ ને લોગ એક્સ એક્સ ગુણ્યા કોસ એક્સ ગુણ્યા લોગ એક્સ ત્રણ પદ ગુણાકારમાં છે તો ત્રણ પદ ગુણાકારમાં હોય યુ વી ડબલ્યુ આ ત્રણ પદ ગુણાકારમાં છે યુ વી ડબલ્યુ આ વાય છે દાખલા તરીકે આ ત્રણ પદ ગુણાકારમાં આવતા હોય અને એનું વિકલન કરવું છે તો આપણે વાત કરી હતી એની પહેલાં કે લોગ લગાડવાની મેથડ છે એ કામ કરતી હોય પણ ત્રણ પદનું ગુણાકારનો નિયમ પણ આપણે આ રીતનો વિકલનનો જાણીએ છીએ કે આનું આપણે વિકલન કરવું હોય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ
તો બે પદનો ગુણાકારનો નિયમ છે એ પ્રમાણે એકને એમનેમ રાખવાનું ને એકનું આપણે વિકલન કરીએ છીએ તો એ જ પ્રમાણે અહીંયા ત્રણમાં પણ આપણે એકનું વિકલન કરીએ કોઈ પણ એકનું વિકલન કરીએ ત્યારે બાકીના બે છે એ એમનેમ રાખવાના બરાબર તો આપણે દાખલા તરીકે છેલ્લેથી વિકલન કરીએ ડબલ્યુનું વિકલન કરવું છે તો યુ ને વી એમનેમ રહીએ આ યુ વી ડબલ્યુનું વિકલન યુ વી ડબલ્યુ તો જેનું વિકલન કરીએ એના સિવાયના બાકીના બે પદ એમનેમ રહીએ પ્લસ હવે વીનું વિકલન કરીએ ત્યારે યુ ને ડબલ્યુ બંને એમનેમ રહીએ યુ ડબલ્યુ ડીવી બાય ડી એક્સ એવી રીતે યુનું વિકલન આવે ત્યારે વી ને ડબલ્યુ બે એમનેમ રહીએ ડીયુ બાય ડી એક્સ તો આવી રીતે ત્રણ પદ સરવાળામાં આવે જેમ બે પદનો ગુણાકારનો નિયમ એમાં બે પદ આવે એમ ત્રણ પદના ગુણાકારનો નિયમ છે એ આ પ્રમાણે છે એકનું વિકલન કરીએ ત્યારે બાકીના બે જે છે એના સિવાયના બાકીના બે જે છે એને એમનેમ રાખવાના અને એકનું વિકલન કરવાનું તો અહીંયા એ પ્રમાણે આપણે ત્રણ પદ ગુણાકારમાં ઘાતમાં આવે છે પહેલું બીજું ને ત્રીજું તો એમાં પણ આપણે એ પ્રમાણે વિકલન કરી શકીશું તો છેલ્લેથી વિકલન કરી જવાનું બરાબર એ પહેલું બીજું ને ત્રીજું ત્રણ પદ છે તો પેલા ત્રીજા પદનું આપણે વિકલન કરવાનું આનું વિકલન કરીએ ત્યારે આ બે પદ એમનેમ રાખવાના તો એક્સ કોસ એક્સ એક્સ કોસ એક્સ એમનેમ એક્સ કોસ એક્સ એમનેમ લોગ એક્સનું વિકલન તો વન અપોન એક્સ આ પેલા બે પદ એમનેમ ત્રીજાનું વિકલન વત્તા પહેલું ત્રીજું એમનેમ બીજાનું વિકલન તો એક્સ લોગ એક્સ એમનેમ એક્સ લોગ એક્સ એમનેમ કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ પ્લસ છેલ્લા બે એમનું અને પહેલાંનું વિકલન એક્સનું વિકલન વન અને કોસ એક્સને લોગ એક્સ એમનેમ તો કોસ એક્સને કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ અને એક્સનું વિકલન વન અથવા એક્સનું વિકલન વન અહીંયા આપણે ત્રણ પદનો ગુણાકારનો નિયમ છે એ પૂરો થયો આ ત્રણ પદનો ગુણાકારનો નિયમ હવે પ્લસ આ પ્લસ આ પ્લસ બીજું પદ હવે આનું આપણે વિકલન કરવું છે તો અહીંયા ભાગાકારમાં છે એટલે ભાગાકારનો કાર્ય નિયમ લાગુ પડશે તો છેદ એમનામ અંશનું વિકલન એટલે એક્સ સ્ક્વેર પ્લસ વનનું વિકલન ટુ એક્સ પ્લસ ઝીરો ઓછા માઇનસ છેદ એમનામ અંશનું વિકલન માઇનસ અંશ એમનામ છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર રેડી હવે આનું આપણે માત્ર સાદુરૂપની પ્રક્રિયા જ કરવાની છે સાદુરૂપ આપવાનું આ કોની જગ્યાએ લખાય તો આપણે આની જગ્યાએ લખ્યું છે એનો મતલબ એવો થયો કે આની જગ્યાએ ફરી પાછું આમાં રૂપાંતર કરો તો એક્સ રેસ ટુ એક્સ કોસ એક્સ આ ફરી પાછું રૂપાંતર થઈ ગયું અહીંયા સાદુરૂપ આનું બરાબર એક્સ એક્સ કેન્સલ એટલે કોસ એક્સ વધ્યું તો આ કોસ એક્સ પ્લસ પ્લસ નહીં પણ અહીંયા માઇનસ છે બરાબર તો આ માઇનસ ત્રીજા પદમાં કોસ એક્સ છે તો અહીંયા કોસ એક્સ જે છે આ ત્રીજું પદ આપણે આગળ લઈ લઈ તો પ્લસ કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ પ્લસ કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ માઇનસ એક્સ સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ આવું આ ત્રીજું પદ તો આ ત્રણ પદ આપણે પૂરા થઈ ગયા આ પહેલું પદ એક્સ એક્સ ઉડી ગયા એટલે કોસ એક્સ વધ્યું પછી આ ત્રીજું પદ જે છે એને આપણે વચ્ચે લઈ લીધું અને આ વચ્ચેનું પદ છે એને છેલ્લે જવા દીધું કારણ કે એમાં માઇનસ નિશાની છે એટલે માઇનસ છેલ્લે જાવ હવે આનું સાદુરૂપ તો પ્લસ આપણે આ પદનું સાદુરૂપ તો અહીંયા ગુણાકાર કરીએ સાદુરૂપ આપીએ એટલે ગુણાકાર કરીએ તો ટુ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે ટુ એક્સ ક્યુબ ટુ એક્સ આ બે પદ સાથે ગુણાય ટુ એક્સ છે એ આ બે પદ સાથે ગુણાય કારણ કે અહીંયા ઝીરો છે એટલે ખાલી ટુ એક્સ જ થયું આ ટુ એક્સ આ બે પદ સાથે ગુણાય કાઉન્સમાં તો પહેલાં પદ સાથે ગુણો એટલે ટુ એક્સ ક્યુબ થયું માઇનસ ટુ એક્સ આ માઇનસ ટુ એક્સ એવી જ રીતે આ ટુ એક્સ છે એ અહીંયા ગુણાશે અને આગળ માઇનસ નિશાની છે તો માઇનસ ટુ એક્સ ક્યુબ પહેલું પદ માઇનસ ટુ એક્સ ક્યુબ થાય આ ટુ એક્સ આની સાથે ગુણ્યું એટલે ટુ એક્સ ક્યુબ થયું આગળ માઇનસ નિશાની એટલે માઇનસ ટુ એક્સ ક્યુબ આ ટુ એક્સ વન સાથે ગુણાય એટલે ટુ એક્સ આગળ માઇનસ નિશાની એટલે માઇનસ ટુ એક્સ તો આ માઇનસ ટુ એક્સ છેદમાં એના છેદમાં
આ છેદ જે આપ્યો છે એનું કાંઈ થતું નથી એટલે એક્સ સ્ક્વેર માઇનસ વનનો સ્ક્વેર. હવે આપણે આગળ, હજુ સાદુરૂપ આપી શકાય એમ છે એટલે આપણે આગળનું સ્ટેપ હજી દર્શાવવું પડશે. તો આ પહેલું પદ, આ એક્સ રેસ ટુ એક્સ કોસ એક્સ, એક્સ રેસ ટુ એક્સ કોસ એક્સ એમનું. અહીંયા આ બંને પદમાં કોસ એક્સ છે તો કોસ એક્સ સામાન્ય કાઢી શકાય, સામાન્ય કાઢો તો ચાલે, આમને ત્રણેય પદ રાખીએ તો પણ ચાલે. પણ અહીંયા કોસ એક્સ આ બે પદમાં છે તો આપણે સામાન્ય કાઢીએ તો આ કોસ એક્સ સામાન્ય કાઢતા કાઉન્સમાં અહીંયા વન વધે પ્લસ અહીંયા લોગ એક્સ વધે માઇનસ એક્સ સાઇન એક્સ લોગ એક્સ. અહીંયા સાદુરૂપ પ્લસ ટુ એક્સ ક્યુબ કેન્સલ, પ્લસ માઇનસ છે એટલે ટુ એક્સ ક્યુબ ઉડી ગયા, ઓછા ટુ એક્સ ઓછા ટુ એક્સ એ બે ભેગા થાય એટલે ઓછા ફોર એક્સ છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વનનો સ્ક્વેર. તો આ અહીંયા સુધી આપણે સાદુરૂપ આપી શકીએ છીએ એટલે અહીંયા આપણે સાદુરૂપ આપ્યું. આ માઇનસ ફોર એક્સ, આ માઇનસ નિશાની તમે અહીંયા લઈ લ્યો તો અહીંયા માઇનસ થઈ જશે, આ પ્લસ છે અહીંયા માઇનસ થઈ જાય. આ અત્યારે માઇનસ ફોર એક્સ આપણે ઉપર દર્શાવ્યા છે, માઇનસ ફોર એક્સ છેદમાં આ. હવે આ માઇનસ નિશાની આપણે અહીંયા દર્શાવીએ, અહીંયા ખેંચી લઈએ તો આ પ્લસ છે અહીંયા માઇનસ થઈ જશે, અહીંયા પ્લસ, આ પ્લસ ના પ્લસ આપણે લીધા. આ બેનું સાદુરૂપ માઇનસ ફોર એક્સ થયું એટલે આપણે માઇનસ ફોર એક્સ લખ્યા. હવે આપણે સામ છેલ્લે ફાઇનલ જવાબમાં આ પ્લસ માઇનસ બે ભેગા કરી અને આ માઇનસ નિશાની આપણે અહીંયા ખેંચી લેશું એટલે આ પ્લસ કાઢી અને આ માઇનસ આપણે અહીંયા એટલે આ બે પદ વચ્ચે માઇનસ નિશાની આવી ગઈ. રેડી? તો આપણે આ દસમા દાખલાનું સાદુરૂપ આપ્યું બરાબર, અહીંયા સુધી આપણે આપી શકીએ. તો આ પહેલું પદ હતું એનું સાદુરૂપ આ પહેલું પદ અહીંયા 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 વિકલન નહોતું થતું એટલે પહેલાં આપણે વિકલન કરી શકાય એવા સ્વરૂપમાં રૂપાંતર કર્યું, પછી આનું વિકલન કર્યું એટલે આ પહેલી લાઇનમાં એનું વિકલન છે, આ પહેલી લાઇન છે ને એમાં એનું વિકલન છે, આ બીજું પદ છે એનું વિકલન આ બીજી લાઇનમાં છે નીચે. તો આનું વિકલન કરવામાં ઘાતમાં ત્રણ પદ ગુણાકારમાં હતા, પહેલું બીજું ત્રીજું ત્રણ પદ ગુણાકારમાં આવે ત્યારે વિકલન કરવા માટે વારા ફરતી એક એક પદનું વિકલન થાય, જેનું વિકલન કરીએ એના સિવાયના બાકીના બે પદ છે એને વત્તાવવાના નથી, એને એમનેમ રાખવાના છે. તો આ બે પદ એમનેમ આનું વિકલન, પછી આનું વિકલન કરી ત્યારે આ બે પદ એમનેમ રાખવાના, પહેલા પદનું વિકલન કરી ત્યારે આ બે પદ એમનેમ રાખવાના. તો એ પ્રમાણે આપણે અહીંયા દર્શાવ્યું છે. તો છેલ્લે આપણે દસમો દાખલો કમ્પ્લીટ કર્યો હતો. હવે અગિયારમાં દાખલાની રકમ આ પ્રમાણે છે. સ્વાધ્યાય 5.5નો અગિયારમો દાખલો છે. વાય બરાબર એક્સ કોસ એક્સની એક્સ ઘાત, ગુણાકારમાં બે પદ, આધારની અંદર ગુણાકારમાં બે પદ છે, એક્સ કોસ એક્સ એની ઉપર એક્સ ઘાત, પ્લસ અહીંયા એવી રીતે એક્સ સાઇન એક્સ ગુણાકારમાં એની ઉપર વન અપોન એક્સ ઘાત છે. તો બે પદમાં ચલ રેસ ટુ ચલ સ્વરૂપ છે, બે પદમાં ચલ રેસ ટુ ચલ સ્વરૂપ હોવાથી આપણે એને ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો આ પ્રમાણે થાય. ઈ રેસ ટુ ઘાત આગળ આ ઘાત એક્સ એ આગળ ઉતારી લીધી, પછી લોગ લાગે ને પછી આધારવાળું પદ લખાય. તો આધારવાળું પદ છે એમાં બે પદ ગુણાકારમાં છે એટલે કાઉન્સની અંદર બે પદ એમને રાખવાના એક્સ કોસ એક્સ. એવી જ રીતે આપણે અહીંયા જે આપણે પહેલાં પદમાં કરીએ છીએ એ જ સેમ ટુ સેમ મેથડ આપણે અહીંયા બીજા પદમાં કરવાની છે. ઈ રેસ ટુ ઘાત આગળ ઉતારો એટલે વન અપોન એક્સ આગળ ઉતરી જાય, લોગ આને લાગે એટલે આ લોગ લગાડ્યો. તો હવે આપણે વિકલન કરી શકીએ છીએ. તો ડાબી બાજુ વિકલન ડીવાય બાય ડીએક્સ લખ્યું, આનું વિકલન તો આ પદનું પહેલા પદનું વિકલન કરવું છે. તો જે તે પદ ઇન્ટુ ઘાતનું વિકલન, તો ઘાતમાં બે પદ ગુણાકારમાં પહેલું અને બીજું ગુણાકારમાં બે જ પદ છે, એક્સ ગુણ્યા લોગ એક્સ કોસ એક્સ આ બે ભેગું છે. એ લોગ તરીકે લોગ છે એના પદમાં છે. તો અહીંયા એક પદ એક્સ થાય અને બીજું પદ આ આખે આખું થાય લોગ કાઉન્સ. આ લોગ એક આખું પદ છે, આ લોગ અને આ એક્સ એમ બીજું પદ. તો એ બે પદ ગુણાકારમાં છે એનો મતલબ એવો થાય કે આપણે અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ લગાડવાનો છે. તો આ બે પદમાં ગુણાકારનો નિયમ લગાડવા માટે આપણે છગડીયા કાઉન્સનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે અહીંયા ત્રણ કાઉન્સની જરૂર પડે છે, નાનો કાઉન્સ, મોટો કાઉન્સ અને પછી એના પછી એક જુદો કાઉન્સ દર્શાવવા માટે આપણે છગડીયો કાઉન્સ બહાર લખ્યો છે. તો આ છગડીયા કાઉન્સથી શરૂઆત કરી આપણે, એમાં પહેલું એમનમ એટલે એક્સ એમનમ, આ બીજા પદનું વિકલન તો પેલા લોગનું વિકલન તો વન અપોન એક્સ ઇન્ટુ કોસ એક્સ, તો આ કાઉન્સ છે એ છેદમાં જાય એટલે વન અપોન એક્સ કોસ એક્સ. તો અહીંયા લોગનું વિકલન પૂરું થયું.
અહીંયા સુધીમાં લોગનું વિકલન પૂરું થયું. હવે લોગ પછી પદ આવે એનું વિકલન, તો અહીંયા બે પદ ગુણાકારમાં છે, તો આનું વિકલન કરવું હોય તો ગુણાકારનો નિયમ લાગુ પડે. તો પહેલું એમનમ એક્સ એમનમ જુઓ, આ એટલે નાના કાઉન્સમાં લઈ લીધું, આ પદ પહેલું એમનમ, આ પહેલું એમનમ, આનું વિકલન આપણે મોટા કાઉન્સમાં દર્શાવ્યું, મોટો કાઉન્સ કરી અને આપણે આનું વિકલન બતાવીએ છીએ. લોગ તો વન અપોન, ફરી પાછું આનું વિકલન કરવાનું આવ્યું એટલે નાના કાઉન્સમાં આવ્યું, કારણ કે ન્યાય બે પદ ગુણાકારમાં છે તો વિકલન કરવા માટે આપણે એને નાના કાઉન્સમાં બતાવીએ. તો પહેલું એમનમ એટલે એક્સ એમનમ, કોસનું વિકલન માઇનસ સાઇન, એક્સ એમનમ માઇનસ સાઇન, એટલે માઇનસ એક્સ સાઇન એક્સ થઈ ગયું, પ્લસ કોસ એક્સ એમનમ અને એક્સનું વિકલન વન, કોસ એક્સ ઇન્ટુ વન. તો આ નાના કાઉન્સની અંદર આપણે દર્શાવ્યું છે આટલાનું વિકલન છે. પછી આખા લોગનું વિકલન એ મોટા કાઉન્સની અંદર અને આ પહેલું પદ એમનમ એ મોટા કાઉન્સની બાયણે. હજી આપણે અહીંયા સુધી મોટો કાઉન્સ પૂરો થયો, પણ એ મોટો કાઉન્સ પૂરો થયો એટલે આપણે હજી ગુણાકારનો નિયમ પૂરો થયો નથી. આપણે જેટલું જ બોલ્યા, પહેલું એમનમ બીજાનું વિકલન એટલું જ બોલ્યા, હજુ બાકી છે પ્લસ બીજું એમનમ પહેલાંનું વિકલન. તો પ્લસ બીજું પદ એમનમ, તો બીજું પદ આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ લોગવાળું પદ બીજું પદ છે, તો આ પદ એમનમ એક્સનું વિકલન વન. ન્યા આપણે આ ઘાતનું વિકલન પૂરું થયું, તો ઘાતનું વિકલનની શરૂઆત આપણે છગડીયા કાઉન્સથી કરી હતી એટલે હવે છગડીયો કાઉન્સ પૂરો થાય. રેડી? આ જ પ્રમાણે બીજા પદમાં, તો બીજું પદ તમે જુઓ તો જે તે પદ, તો આ જે તે પદ ઇન્ટુ ઘાતનું વિકલન, તો આપણે વિકલનની શરૂઆત થાય ઘાતનો ગુણા, ઘાતમાં જે વિકલન કરવાની શરૂઆત થાય એટલે છગડીયા કાઉન્સમાં આમાં કહી રીતે પ્રમાણે છગડીયો કાઉન્સ, પહેલું એમનમ વન અપોન એક્સ એમનમ, પછી આ લોગનું વિકલન મોટા કાઉન્સમાં, તો લોગનું વન અપોન આ કાઉન્સ, વન અપોન આ કાઉન્સ એક્સ, આ વન અપોન એક્સ સાઇન એક્સ, પછી એક્સ સાઇન એક્સનું વિકલન એ નાના કાઉન્સમાં, તો એક્સ સાઇન એક્સનું વિકલન એટલે ગુણાકારમાં છે તો ગુણાકારના નિયમથી પહેલું એમનમ બીજાનું વિકલન પ્લસ બીજું એમનમ પહેલાંનું વિકલન. ત્યાં મોટો કાઉન્સ પૂરો થયો, હજુ આપણો ગુણાકારનો નિયમ પૂરો નથી થયો એટલે પ્લસ બીજું એમનમ, બીજું પદ એમનમ પહેલાંનું વિકલન, તો આ બીજું પદ એમનમ પહેલું એટલે વન અપોન એક્સ, તો વન અપોન એક્સનું વિકલન માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર. ત્યાં આપણે ગુણાકારનો નિયમ આખું ઘાતનું વિકલન પૂરું થયું એટલે ત્યાં છગડીયો કાઉન્સ છે એ પૂરો થાય. હવે ફરી પાછું આપણે જેની જગ્યાએ આની જગ્યાએ આ લખ્યું હતું તો એની જગ્યાએ ફરી પાછું આ રૂપાંતરિત કરીશું, તો આની જગ્યાએ ફરી પાછું આવી ગયું, આની જગ્યાએ આવી જાય, આની જગ્યાએ આ આવી જશે, તો આ બે પદ છે એ ફરી પાછા ચલ રેસ્ટુ ચલમાં રૂપાંતરિત થઈ જશે. અને આ છગડીયા કાઉન્સની અંદર જે છે બંને પદ, છગડીયા કાઉન્સની અંદર આપણે સાદુરૂપ જેટલું આપી શકાય એટલું સાદુરૂપ આપણે આપીશું. તો અહીંયા એક્સ સૌથી પહેલાં આ એક્સ એમનમ રહેશે, આ પદને આપણે આની અંદર ગુણીએ છીએ, તો આ પદને આપણે આની અંદર ગુણીએ તો આની છેદમાં મૂકો એટલે એક્સ એક્સ કેન્સલ, ઓછા સાઇન એક્સના છેદમાં કોસ એક્સ, તો આ બાયણેનો એક્સ એમનમ રાખ્યો છે, બરાબર, આ બારનો એક્સ એમનમ રાખ્યો છે, આને આપણે અંદર ગુણ્યું એટલે આ નાનો કાઉન્સ છે એ પહેલાં અંદરનો કાઉન્સ આપણે છોડવા માટે આપણે આને અંદર ગુણ્યું, તો એક્સ એક્સ ઉડી ગયા, ઓછા સાઇન એક્સના છેદમાં કોસ એક્સ, તો આ ઓછા સાઇન એક્સના છેદમાં કોસ એક્સ, આને આની એરે ગુણવા માટે પ્લસ કોસ એક્સના છેદમાં એક્સ કોસ એક્સ છે તો કોસ કોસ ઉડી જાય એટલે વન અપોન એક્સ વધે એકના છેદમાં એક્સ. ચાલો રેડી? પછી પ્લસ, આ પ્લસ અહીંયા મોટો કાઉન્સ જો પૂરો થયો, આ મોટો કાઉન્સ, મોટો કાઉન્સ ત્યાં પૂરો, મોટા કાઉન્સની અંદર બે પદ આવ્યા, અંદરનો નાનો કાઉન્સ છે એ આપણે દૂર કરવો હતો તો નાનો કાઉન્સ આપણે દૂર કર્યો, અંદરનો નાનો કાઉન્સ આવતો તો એ દૂર કરવો હતો તો આ અંદરનો નાનો કાઉન્સ આપણે દૂર કરી દીધો. હવે બે જ કાઉન્સ રહ્યા, એક મોટો કાઉન્સ અને એક છગડીયો કાઉન્સ, તો અહીંયા મોટો કાઉન્સ પૂરો થયો એટલે મોટો કાઉન્સ પૂરો કર્યો પ્લસ લોગ એક્સ કોસ એક્સ, લોગ એક્સ કોસ એક્સ, ત્યાં હવે છગડીયો કાઉન્સ છે એ પૂરો થાય એટલે અહીંયા આપણે છગડીયો કાઉન્સ પૂરો થયો. પ્લસ આ પ્લસ હવે આનું સાદુરૂપ, તો આ આપણે કોની જગ્યાએ, તો આની જગ્યાએ આ લખ્યું, પછી આનું સાદુરૂપ તો છગડીયો કાઉન્સ
वन अपॉन एक्स आ अंदर गुणवा तो एक्स एक्स उड़ी जाए कोसना छेद में साइन प्लस साइन साइन उड़ी जाए वन अपॉन एक्स आ कोसना छेद में साइन प्लस वन अपॉन एक्स पची आ ओछा निशानी ऊपर आटलू बच्चे लॉग एक्स साइन एक्स नीचे एक्स स्क्वेर यहाँ छगड़ियों काउंस पूरा थियो तो एक छगड़ियो काउंस अँ थी अँ सुधी और बीजो छगड़ियों काउंस है अँ थी अँ सुधी हवे आपणे खाली छगड़िया काउंस नी अंदर नुं सादुरूप आपवुं छे एटले अंदर नो मोटो काउंस छे दूर थशे तो अंदर नो मोटो काउंस आ छगड़ियो काउंस हवे आपणे दर्शाव छगड़िया नी जग्या आपणे हवे एक ज काउंस आवे छे एटले मोटो काउंस दर्शावशुं आ छगड़ियो जे काउंस छे एनी जग्याए मोटो काउंस आवी गयो એટલે અંદરનો નાનો કાઉન્સ છે એ દૂર કરશું અંદરનો નાનો કાઉન્સ દૂર કરવા માટે કાઉન્સની અંદર એક્સ છે એને અંદર ગુણી દેશું તો આ એક્સ અંદર ગુણતા આ બે પદ સાથે એક્સ ગુણાય એટલે આટલું થાય એક્સ અંદર ગુણ્યો તો માઇનસ એક્સ ટેન એક્સ આ એક્સ એક્સ ઉડી ગયા એટલે વન આ કાઉન્સ દૂર થઈ ગયો બે પદ થઈ ગયા હજી આ ત્રીજું પદ અંદર જ છે તો આ લોગ એક્સ કોસ એક્સ એમ નંબર એનું કંઈ તો આ હવે મોટો કાઉન્સ આ છગડિયો કાઉન્સ છે એ અહીંયા આ રીતે આવ્યો હવે તો એ છગડિયાની જગ્યાએ આપણે એક જ કાઉન્સ આવે છે એટલે મોટો કાઉન્સ બતાવ્યો છે એને તો એ ત્રણ પદ થાય એક આ પહેલું આ એક્સ અંદર આ એક્સ ગુણી નાખો એટલે પહેલું પદ આ એક્સ આની આરે ગુણો એટલે બીજું પદ વન અને આ ત્રીજું પદ પ્લસ આ એમનામ એવી જ રીતે અહીંયા આ કાઉન્સ દૂર કરશું એટલે એક જ કાઉન્સ વધે છગડિયો કાઉન્સ પણ એ છગડિયા કાઉન્સને આપણે મોટો કાઉન્સ બનાવી દેતા તો આપણે આને અંદર ગુણીશું એટલે છેદમાં એક્સ છે આને આની અરે ગુણીએ એટલે છેદમાં એક્સ સાઇન એક્સ આવશે અને કોસના છેદમાં સાઇન એટલે એ કોટેક્સ થઈ ગયું તો કોટેક્સના છેદમાં એક્સ આવ્યું આ વન અપોન એક્સ અહીંયા ગુણ્યો એટલે વન અપોન એક્સ સ્ક્વેર થયું અહીંયા એક્સ સ્ક્વેર અહીંયા એક્સ સ્ક્વેર અહીંયા ખાલી એક્સ થશે છેદમાં તો આપણે એક્સ સ્ક્વેર થઈને પદમાં લસા લઈ લીધો એટલે અહીંયા એક એક્સ ઘટતો હતો એ અંશમાં ગુણાઈ જાય તો અહીંયા એક્સ કોટેક્સ થયું એક્સ કોટેક્સ લસા અ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર કર્યો તો અહીંયા એક જ એક્સ હતો એટલે આપણે અહીંયા એક્સ ગુણ્યો એ એક્સ ગુણીએ એટલે એક્સ ગુણ્યા કોટેક્સ થઈ જાય પ્લસ આ અહીંયા ગુણ્યું છે એટલે વન અપોન એક્સ સ્ક્વેર છે તો એક્સ સ્ક્વેર છે એ લસામાં છે તો વન ઉપર વધે એટલે વન અને માઇનસ લોગ એક્સ સાઇન એક્સ છેદમાં એક્સ સ્ક્વેર તો ત્રણેયના છેદમાં એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર આવી ગયું તો અંશમાં એ પહેલું પદ અંશમાં પહેલું પદ એક્સ કોટેક્સ થાય બીજું પદ વન થાય અને ત્રીજું પદ ઓછા લોગ કાઉન્સમાં એક્સ સાઇન એક્સ થાય તો ત્યાં ફરી પાછું તમે સ્વતંત્ર છેદ આપી દો એટલે ફરી પાછી ઉપરનું પદ આવી જાય તો અહીંયા આપણે સ્વાધ્યાય 5.5ના બરાબર જે બાકી દાખલાઓ હતા એ પૂરા કર્યાના બધા દાખલાઓ આપણે આજે જોયા એ ચલ રેસ ટુ ચલ ટાઈપના મોટે ભાગે હતા એટલે આ ટાઈપના દાખલાઓ કેવી રીતે ઝડપથી સોલ્વ કરી શકાય બરાબર એ મેથડ આપણે અહીંયા જોઈ લીધી છે બરાબર અહીંયા આપણે સ્વાધ્યાય 5.5ના જે 11 દાખલાઓ હતા એ બધા પૂરા થયા છે હવે આપણે સ્વાધ્યાય આગળ જે 5.5ના આગળના દાખલાઓ જે છે બરાબર એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અહીંયા સુધી આપણે આજનું લેક્ચર રાખીશું.